કે બિલ અનામત કરવો લગભગ 58 થી વધુ જ્ઞાતિઓ જેમને અનામતનો લાભ મળતો નથી એમના માટે પણ કલ્યાણકારી યોજનાઓ બને અને એ દ્રષ્ટિથી આયોગની રચના કરવી અને એ આયોગ સરકારને ભવિષ્યમાં ભલામણો કરે અને એ મુજબ બિન અનામત જ્ઞાતિઓના યુવકો એનું ભવિષ્ય બને તે માટે આજે એમની ઓફિસનું ઉદઘાટન થયું છે. આયોગ અને બિન અનામત જ્ઞાતિઓ માટે વર્ગો માટે અમે લોકોએ નિગમ પણ ચાલુ કરી દીધું છે. ગુજરાતમાં બધા બધી જ્ઞાતિઓ અનામત જે જ્ઞાતિઓ ધરાવે છે એમનું પણ રક્ષણ થાય, એમની પણ કલ્યાણની યોજનાઓ થાય અને જે જ્ઞાતિઓ અનામત નથી ધરાવતી એમનું પણ કલ્યાણ થાય. આ રીતે સંતુલિત સામાજિક સમરસતાની સાથે આ રાજ્યની સરકાર આગળ વધી રહી છે. આ એનો પૂરો